પ્રકરણ બે ચાલો નકશો સમજીએ નકશો અર્થ અને અંગો સારાંશ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણે નકશાનો ઉપયોગ કરીએ છીએ નકશા દ્વારા જે તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે ઉપરાંત નકશો જે તે પ્રદેશની મહત્વની બાબત દર્શાવે છે આમ પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશા તરીકે દર્શાવીએ છીએ સૈદ્ધાંતિક સમજ એમએ પી મેપ આ શબ્દ મૂળ લેટિન શબ્દ મેપ્પા અથવા મપ્પા મુંડી પરથી આવ્યો છે એમએ ડબલ પીએ મેપ્પા એટલે કે હાથ રૂમાલ કદનો કાપડનો ટુકડો અને MUNDI મુંડી એટલે વિશ્વ નકશો પૃથ્વીના કોઈ પણ ભાગની માહિતી દર્શાવતો હોવાથી તેને તૈયાર કરતી વખતે કે વાંચતી વખતે એટલે કે સમજતી વખતે કેટલીક અગત્યની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે નકશાની ચાવીરૂપ બાબતોને નકશાના અંગ તરીકે ઓળખવામાં આવે છે નકશાના ત્રણ અંગો છે એક દિશા સૂચન બે રૂઢ સંજ્ઞાઓ અને ત્રણ પ્રમાણ માપ મિત્રો નકશાના આ ત્રણ અંગોને સમજીએ એક દિશા સૂચન વિદ્યાર્થી મિત્રો આપણે ચાર દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ વિશે જાણીએ છીએ સૂર્યની ઉગવાની દિશા પૂર્વ અને આથમવાની દિશા પશ્ચિમ છે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઉભા રહીએ ત્યારે તમારી જમણી બાજુ દક્ષિણ અને ડાબી બાજુ ઉત્તર દિશા આવશે દિશાઓ જાણવા માટે હોકા યંત્ર ઉપયોગી છે સામાન્ય રીતે કોઈ પણ નકશાની જમણી બાજુ નિશાન હોય છે જે ઉત્તર દિશા દર્શાવે છે બે રૂઢ સંજ્ઞાઓ આપણે જાણીએ છીએ કે આપણા ગામ કે શહેરમાં ઘણી બધી કુદરતી અને માનવ નિર્માણ કરેલી ભૂઆકૃતિઓ જોઈ શકાય છે તેને નકશામાં દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો છાયા એટલે કે શેડ રંગો અને ચિત્રો તેમજ રેખાઓનો ઉપયોગ કરી શકાય આ સંજ્ઞાઓ દ્વારા કોઈ પણ વ્યક્તિ આવી સંજ્ઞાઓ ઘણી ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારીઓ આપી શકે છે આ સંજ્ઞાઓ દ્વારા કોઈ પણ વ્યક્તિ કે જે અજાણી જગ્યાએ પહોંચવા માગે છે તેને મદદરૂપ થઈ શકાય છે નકશાની વિશ્વવ્યાપી સરળ અને સર્વમાન્ય ભાષા દ્વારા એટલે પ્રતીકો કે સંજ્ઞાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ આપવાની પદ્ધતિને રૂઢ સંજ્ઞાઓ કહે છે કેટલાક ઉદાહરણ જોઈએ પોલીસ સ્ટેશનને પીએસ વડે દર્શાવવામાં આવે છે રેલમાર્ગને આ નિશાન વડે દર્શાવવામાં આવે છે પોસ્ટ ઓફિસને પીઓ વડે દર્શાવાય છે સરકિટ હાઉસને સી એચ વડે દર્શાવાય છે પાકા માર્ગને આ નિશાન વડે દર્શાવાય છે રાજ્યની સીમાને આ સંજ્ઞા વડે દર્શાવાય છે શહેરને આ સંજ્ઞા વડે દર્શાવાય છે અને દેશની રાજધાનીને આ સંજ્ઞા વડે દર્શાવાય છે ત્રણ પ્રમાણમાપ કોઈ પણ નકશાના પ્રમાણમાપ દ્વારા કોઈપણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે નકશામાં લેવામાં આવતા માપને પ્રમાણમાપ તરીકે ઓળખવામાં આવે છે આપણી પૃથ્વી ખૂબ વિશાળ હોવાથી તેને કાગળ પર દર્શાવી ન શકાય તેથી કોઈપણ ભાગનું સૂક્ષ્મ માપ નક્કી કરી બે સ્થળ વચ્ચેનું અંતર દર્શાવી શકાય જેને પ્રમાણ માપ કહે છે ઉદાહરણ તરીકે કોઈપણ બે સ્થળ વચ્ચે એક કિલોમીટરનું અંતર હોય તો નકશો દોરવા માટે એક સેન્ટીમીટર બરાબર સો મીટર લઈએ તો ચોક્કસ સ્થળ નકશા પર દર્શાવી શકાય જેને પ્રમાણ માપ કહેવામાં આવે છે જો તમને કોઈ પણ નકશાનું પ્રમાણમાપ ખબર હોય તો તમે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર શોધી શકો છો નકશો પ્રકાર અને મહત્વ સારાંશ નકશાના વિવિધ પ્રકાર હોય છે આપણે પણ વિવિધ નકશાઓ જોયા છે જેમ કે પાકના ઉત્પાદન દર્શાવતા વસ્તી વરસાદ રાજધાની પાટનગર વગેરે આમ જુદી જુદી બાબતો દર્શાવવા જુદા જુદા નકશાઓનો ઉપયોગ કરવામાં આવે છે સૈદ્ધાંતિક સમજ નકશાના વિવિધ પ્રકાર નીચે પ્રમાણે છે એક રાજકીય નકશા બે ભૌતિક કે પ્રાકૃતિક નકશા ત્રણ વિતરણ કે થીમેટિક નકશા એક રાજકીય નકશા જે નકશા ગામડા શહેરો જિલ્લાઓ રાજ્ય કે દેશોને તેમની સરહદો સાથે દર્શાવતા હોય તેમને રાજકીય નકશા કહેવાય છે બે ભૌતિક એટલે પ્રાકૃતિક નકશા પર્વતો નદીઓ રણપ્રદેશો જંગલો મહાસાગરો વગેરે દર્શાવતા હોય તેને ભૌતિક નકશા કહેવાય છે ત્રણ વિતરણ નકશા જે નકશા જરૂરિયાત મુજબની માહિતી દર્શાવતા હોય તેને વિતરણ નકશા કહેવાય છે દાખલા તરીકે વસ્તી સાક્ષરતા પાક ઉત્પાદન વગેરે નકશાનું મહત્વ નકશા દ્વારા જુદા જુદા સ્થળ તેની સીમા વિસ્તાર વગેરેનું અંતર જાણી શકાય છે તેમજ તેની જાણકારી પણ મળી રહે છે નકશા દ્વારા કોઈ પણ અજાણી જગ્યાએ પહોંચી શકાય છે તેમજ તેની માહિતી પણ મેળવી શકાય છે નકશાનો ઉપયોગ વિમાન ચાલકો દરિયાઈ અધિકારીઓ સૈનિકો વહીવટી અમલદારો તેમજ પર્વતારોહકો કરે છે આ ઉપરાંત કોઈપણ પ્રદેશનું ભૌગોલિક સ્થાન પણ નકશા દ્વારા જાણી શકાય છે એનએટીએમઓ એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન જે કોલકાતામાં આવેલી છે અને તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે એનઆરએસએ એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી કે જે હૈદરાબાદમાં આવેલી છે અને તે પૂર જમીન તેમજ પાકના ઉત્પાદનને લગતા નકશાનું નિરૂપણ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે તમને આ પ્રકરણ